प्रिंसिपल चावड़ा साहब, મને જબ્દીઓનું મેં વાંચ્યું ત્યારે યુ વોન્ટ બિલીવ, ખરેખર આમાં આવશે છે પણ અતિશયોક્તિ નથી જોતી. મને ખ્યાલ છે ત્યારે પ્રજાપતિ સાહેબ તમે બીજી વખત પરિચય આપું છું, પણ જ્યારે પણ પાના ઉછલાવતી જાઉં છું, જેમ ઉથલાવતી જાઉં છું તેમ તેમ એમના એવા એવા પાસાઓના પરિચય થતા જાય છે કે અમે કેટલું એમનો પરિચય આપી શકીએ છીએ. કે 2 મિનિટમાં કે 5 મિનિટમાં એમના જીવનનો સર્વૈયો કાઢી નાખવાનો, 100% એમણે કરેલા કામને અમે અન્યાય જ આપીએ છીએ. આમ છતાં હું મારો પૂરો પ્રયત્ન કરીશ કે તમારા સુધી આ વ્યક્તિઓ કેમ આટલું બધું કઈ રીતે કરી શકે છે આ 24 કલાકમાં, એ મારા માટે ખરેખર અદ્ભુત વાત છે લોકોને માટે. આમ તો પ્રજાપતિ સાહેબના આપણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના લોકો હજી છે એમ લાગ્યા કરે, ત્યાં જ યુનિવર્સિટી જઈશું એ પ્રજાપતિ સાહેબ મળશે એમ લાગતા એટલા નજીકના સમયે આપણાથી થોડા વિખૂટા પડ્યા છે, પણ દૂર નથી ગયા, આપણી જોડે જ છે. મૂળ તેઓ પાટણથી આવે છે. પાટણ એક એવી ભૂમિ કે જ્યાં હેમચંદ્રાચાર્ય જેવા એક વિદ્વાન જેને રાજાને નહીં બેસાડી અને પુસ્તકોને હાથી ઉપર મૂકીને જે ગ્રંથો હતા તેની એક સવારી કાઢી હતી, જ્યાં અક્ષર જ્યાં પુસ્તક પૂજાય છે એવી ભૂમિમાંથી જ્યારે પ્રજાપતિ સાહેબ આવે છે ત્યારે બહુ જ સ્વાભાવિક છે કે એમનું જ્ઞાન, એમનું જે કંઈ શિક્ષણ માટેનું કમિટમેન્ટ હોય તે આપણા કરતાં વિશેષ હોવાનું છે. પ્રજાપતિ સાહેબને જાય અને જે રીતે એમણે હેન્ડલિંગ કર્યું, હેડ્સ ઓફ સર ટુ યુ, અમે સુધા ઋણી તો રહેવાના જ છીએ તમારા. અને એકેડેમિકલી બહુ જ સરસ કરવા પછી એમણે એ એકેડેમિક્સને એક જ્યોતથી અનેક જ્યોતો સળગાવે તેમ 30 કરતાં વધારે વિદ્યાર્થીઓને પીએચડીની પદવી પ્રાપ્ત કરાવી છે. 35 કરતાં વધારે એમના રિસર્ચ પેપરો જુદી જુદી કક્ષાએ પ્રકાશિત થયા છે. 70 કરતાં વધારે લેખો જુદા જુદા સામયિકમાં પ્રગટ થઈ ચૂક્યા છે. એમણે ઓલ ઇન્ડિયા લેવલમાં બેસ્ટ કેસ રાઇટર એવોર્ડ એમને મળી ચૂક્યો છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પહેલા પ્રો વાઇસ ચાન્સેલર હતા, ત્યારબાદ આપણા અહીંયા તેઓ ઇન્ચાર્જ, પહેલા તો તેઓ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર બન્યા. આપણા યુનિવર્સિટીને જે જગ્યા ઉપર લઈ આવ્યા છીએ એના સાહેબ અમે સાક્ષી છીએ અને ઋણી બનીએ છીએ. એ છે કે તેઓએ 32 જેટલી કોલેજ અને યુનિવર્સિટીમાં નેટ, જેનાથી આપણે બહુ ગભરાઈએ છીએ, એવા નેટના પીઅર ટીમમાં સભ્ય પદે અનેકો અનેક વખત મેમ્બર બનીને આવ્યા છીએ. ઘણી વખત હેડ બનીને પણ, નેટ કમિટીના હેડ બનીને પણ પોતાની સેવા આપી છે. ભરતભાઈ શાહ પોતે આપણે બધા એમને છાંયડાના પર્યાય તરીકે જોઈએ છે, અને એ છાંયડો જ્યાં પણ આપણે સિવિલ હોસ્પિટલે જોયું છે, છાંયડો જોયો છે એ જે રીતે ગરીબ માણસો એની સેવા લઈ રહ્યા છે તે આપણે જોઈએ ત્યારે ખરેખર આંખમાં પાણી આવી જાય આપણે. અને પાયાનું જે રીતે ભરતભાઈ કરી રહ્યા છે એમને માટે સુરતને બધા એમને સલામ કરે છે. આ ભરતભાઈ પોતે જોવાની વાત છે, હેમચંદ્રાચાર્ય અમારી જૈન, આમ તો જૈન કોઈ એવી રીતે ઠાકુર નથી માનતું, પણ છતાંય જૈન જે કોઈ એના સારા લક્ષણો છે એને લઈને કાંતિભાઈ ચલાવે છે, અને એ સેતુ ભરતભાઈ શાહે પણ ચલાવ્યો છે. ભરતભાઈ શાહ વ્યારાના વતની થઈ અને ત્યાંથી એમણે પોતે બીકોમ LLB SCA કર્યો છે, અને ત્યારબાદ તેઓ આમ ભલે કોમર્સના વ્યક્તિ રહે છે પણ એમનો નાતો પણ છે ડૉક્ટર ગાયજન્ય બનતા બનતા. તમે આ વખતે ડૉક્ટરી કામમાં, મેડિકલમાં ઘણું બધું કામ કર્યું હોય એવું લાગે છે. તમે મિત્રો એમની યાદી જુઓ તો તમારું દિમાગ કામ નહીં કરે એટલું બધું એમને કામ. આપણી મેડિકલ જે મહાવીર મેડિકલ સુપર સ્પેશિયાલિટી અને હાર્ટની છે તેમાં તો તેઓ ટ્રસ્ટી છે, અનેક ઇન્સ્ટિટ્યુશનમાં ટ્રસ્ટી છે, પણ છાંયડાનું કામ ગરીબો માટે તેઓ કરી રહ્યા છે. એ કામ
ઉલ્લેખનીય ખરેખર બનાને ત્યાં માત્ર છાયાનો પર્યાય ભરતભાઈ શાહ સાહેબ છે ત્યાં થશે અને બહુ જ આનંદ આવે છે અમારા જયકુમાર શાહ સાહેબનો પરિચય આપતા જેના નામમાં જય છે વિક્ટરી ઇઝ ધ અધર નેમ એવા અમારા જીબી શાહ સાહેબ કઈ પણ વસ્તુ લાગે એમની મિડાસ ટચ છે કઈ પણ વસ્તુના અડકેને સુવર્ણમય થઈ જાય અમારા જેવા અમે પથ્થર જેવા હોઈએ તેવા અમને સાથે અમારા બધા જ વ્યક્તિઓને એમને પગનો અમૃત સ્પર્શ કરીને અમને જે કેળવ્યા છે અને આજે આ એક પાપા કરતી અમારી ઇન્સ્ટિટ્યુશનને એબલ હેન્ડ્સ જેવા એવા વ્યક્તિ પોતે કરે પણ એવા અનેક વ્યક્તિને ઘડવાનું જેવા અમારા ચાવડા સાહેબ ખરેખર ચાવડા સાહેબ એમનું હૃદયને એમના હાથ સતત રહ્યા છે શાહ સાહેબ અને એકબીજાના પર્યાય થઈને રહ્યા છે અને કોલેજને આજે 21 વર્ષે એવી પરિસ્થિતિ પર મૂકી લીધું છે કે અમે પ્રજાપતિ સાહેબ તમે તો જાણો છો છતાં લોકોને માટે ખાસ એમના માટે મને કહેવાનું થાય આઈટી બધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક કે એક રૂમમાં લાવીને અમારા સાહેબે ચાવડા સાહેબે સાહેબનું જે અધૂરું સ્વપ્ન હતું એ પૂરું કર્યું છે એના માટે અમે બધા ગૌરવ અનુભવીએ છીએ અને આજે અમારી કોલેજ આખા દક્ષિણ ગુજરાતમાં જેનું ઇવન ગાંધીનગરે નોંધ લીધી છે સાહેબ એવી અમારી કોલેજ આપની સમક્ષ છે લોકો એનો લહો લે છે એના માટે અમે આના ભાગીદાર બન્યા છે એ અમારું સૌભાગ્ય છે ભાનુભાઈ અનુજભાઈ અશ્વિનભાઈ કાંતિકાકાનો પરિચય હોય જ કાંતિકાકા તો આ આખું એક એક સાહિત્યની કૃતિ રવર દેસાઈને રામલક્ષ્મી જોઈને વાંચીને એને આ વિચાર સુર્યો અને વિઝનવાળી વ્યક્તિ શું નથી કરતી કાંતિકાકાને અમે કેલારી એટલા માટે કહીએ છીએ કે ગજવામાં પૈસા નહીં ને મગજ આકાશમાં સ્વપ્ન જુએ તારાઓને પકડવાનો પ્રયત્ન કરે ને એ કરી શકે ને પૈસા આપ મેળે દિશા બદલીને એમના ખોળામાં પકડે આવા જ વ્યક્તિઓના મદદથી અમારી આ કોલેજ ઊભી થઈ છે એમના વિઝન માટે ગાંધીભાઈને સલામ છે અમે એમના ઋણી પણ છીએ અને આ બધા માટે મને આ આપને પરિચય આમ તો કાગળ દ્વારા થયો છે પણ વ્યક્તિગત પણ થયો એના માટે આ પરિચય આપવા માટે હું આભાર માની લઉં છું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર શરણે આપણા આપણી અમરોલી કોલેજ અને એના 20 વર્ષ અને આ 20 વર્ષના કે દશાબ્દી મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત પરમ આદરણીય ડોક્ટર કે પ્રજાપતિ સાહેબ પરમ આદરણીય મુરબી કાકાજી પરમ આદરણીય શ્રી ભરતભાઈ શાહ સાહેબ આદરણીય અશ્વિનભાઈ ભાનુભાઈ અનુજભાઈ પૂર્વ આચાર્ય શ્રી જીપી શાહ સાહેબ ગૌરાંગભાઈ અમારા વડીલ ભામાસા દયા કાકા દેસાઈભાઈ અમારા આપણી યુનિવર્સિટીના એક્ઝામ કંટ્રોલર શ્રી જરૂર સાહેબ વાઘેલાભાઈ અંકુયાજી અને બચારવાલા સાહેબ તેમજ જીપી શાહ સાહેબના મિત્રો અશ્વિનભાઈ અમારા સાથી આચાર્ય શ્રી કલ્પનાબેન અને પરમ આદરણીય અમારા બાલુ કાકા અને મારા અધ્યાપક મિત્રો વિદ્યાર્થીઓ આજે આપણી આ ચોથી સેશન છે આપણે સૌ જાણીએ છીએ કે પહેલી સેશનની અંદર આપણે આપણા દાતાશ્રીઓને 20 વર્ષમાં જ્યારે આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી હતી એવા આપણે દાતાશ્રીઓને યાદ કર્યા હતા બીજી સેશનની અંદર જેણે આપણને આ 20 વર્ષની અંદર એક વિદ્યાર્થી પણ આપ્યો હોય એવી શાળા અને એવી કોલેજોના આચાર્યશ્રીઓને આપણે યાદ કર્યા હતા આજે સવારે ત્રીજી સેશન જે હતી આજની પહેલી સેશન એમાં આપણા 20 વર્ષની અંદર જે વિદ્યાર્થીઓ હતા કે જેણે આપણી કોલેજને આપણી કોલેજનું પ્રતિનિધિત્વ કરીને રમતગમત સંસ્કૃતિ
અભ્યાસ ટૂંકમાં કોલેજના સર્વાંગીણ વિકાસમાં જેણે જેણે આપણને આપણું પ્રતિનિધિત્વ કરીને આપણું નામ ગુજરાત ભારત અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આદર પાત્ર બનાવ્યું છે એમને આપણે યાદ કર્યા હતા. ચોથો ભાગ જેમાં અત્યારે આપણે અત્યારે ઉપસ્થિત છે એની અંદર આ પરિવારજનો 20 વર્ષની અંદર જેણે આપણને સીધી રીતે આપણા શૈક્ષણિક કાર્યમાં અને આપણા વહીવટી કાર્યની અંદર આપણને મદદ કરી છે એવા મારા 20 વર્ષની અંદર જેમની જેની જોડે મને કામ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે એવા તમામ આદરણીયને આપણે આજે અત્યારે યાદ કરીએ છીએ. આ પ્રસંગે સૌને પોતાનો સમય કાઢીને, કારણ કે 20 વર્ષમાં જે ગયા છે એવા ઘણા બધા અમારા વડીલો બેઠા છે, ઘણા બધા અમારા સહદેવ કહીએ તો એ ચાલે, સહદેવ બી બેઠા છે, અમારા વડીલો બી બેઠા છે કે જેણે અમારા એક લાગણીને માન આપીને અહીંયા પધાર્યા છે એ બદલ બી અમે આભાર માનું છું, આવકારું છું. અત્યારે સમય તો છે, આ જ રાઈટ સાઈડ ટાઈમ છે, પણ એટલો સમય નહીં લેતા આપને અમે અમારી શબ્દ જોત આપી રહ્યા છે. વધુમાં આપણી પાસે રૂમ નંબર 7માં આપણે આપણું જે મૃત્યુ છે 20 વર્ષની, જ્યારે જે અમારા જૂના વડીલો અને મિત્રો છે એના ફોટા તે સમયને અત્યારે તેઓ જોશે તેને આનંદ થશે કે હું આવો હતો. અમે આજે યાદ કરીએ છીએ કે હું આવો હતો એકાણુંમાં અને આજે કેવો થઈ ગયો, એટલે એને યાદ કરીને તમે મને આ મારી વાતને સંપૂર્ણપણે યાદ કરશો. ફરી એકવાર સર્વ મહેમાનોનો આપ સૌનો આભાર. સન્માન કરવા વિનંતી. અને આજે અમારા પ્રસંગે છો, આપ ઘરના છો, પણ આજે અલગ અલગ પ્રસંગ છે અને પ્રસંગે આપણે એમને યાદ કરીએ છીએ. શ્રી અશ્વિનભાઈને શ્રી કે જેઓને અહીં નીચે આપણે સૌ તૈયાર થયા છે, આપણે એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. શ્રી મનોજભાઈને ફરી એકવાર આપણે એમને યાદ કરીએ. અને શ્રી અનુજભાઈનો હું કે આપણને આપણી જે 100-બેડની હોસ્પિટલ તૈયાર થઈ રહી છે એ કમિટીના વાઇસ ચેરમેન પણ છે અને વીએલ શાહ કોલેજ ઓફ કોમર્સ જે છે એના મુખ્ય દાતા પણ છે. આપણે એમને વધારીએ. આપણા ગૌરાંગભાઈ બી છે હોસ્પિટલના આમ તો મુખ્ય દાતા છે, એટલે આપણે એમને પણ જોરદાર તાળીઓથી બજાવી લઈએ. એવા જ અશ્વિનભાઈ પણ છે વિનંતી કે એક પછી એક મહેમાનોને આપણે યાદ કરવા જઈ રહ્યા છે, તો આગળ આવો. એમની માંડવીની અંદર ખૂબ મોટી એમની અને ભરતભાઈના શુભેચ્છાથી માંડવીની અંદર ખૂબ મોટી આંખની હોસ્પિટલ છે. હાલમાં તેઓ ડાયાલિસિસ સેન્ટર સુરતમાં વસવાટ કરી રહ્યા છે. એવા શ્રી પરમ આદરણીય શ્રી લાલુ કાકાને આપણે સન્માનીએ. મારા દયા કાકા એમને પણ સ્તુતિ પેટા, એટલે તે આપણે અમારા ખાસ લાગણીને માન આપીને યુનિવર્સિટી વિભાગના વહીવટી વડાઓ જેવા કહેવાય એને હૃદય કહેવાય એમાં ધડુક સાહેબ, બીજા અમારા ડીઆરસી વાઘેલા સાહેબ, શ્રી એઆરસી પચરવાલા સાહેબ, લાઇબ્રેરી જેનો પુસ્તક એના મુખ્ય પ્રણેતા અને મુખ્ય એવા શ્રી અંકુયા સાહેબ, શ્રી સજ્જનબેનને વિનંતી સિજનબેનને વિનંતી કે આપણા આજે પ્રજાપતિ સાહેબ જે કહે છે, આપણે ઘણી વાર કહીએ એટલે જે કંઈ છે તે આપણા
દરેક જણા પોતાના એના પરિવારજનને કહી છે કે અમે પુરુષો રવિતાબેન ગાંધી બેઠા છે આપણે એમને પણ યાદ કરી લે રાણા સાહેબ પાછળ છે કારણ એક જ બેન એવા છે કે જેના પર અમે બધો ગુસ્સો કાઢીએ ટ્રસ્ટના સ્થાપક આદરણીય ગાંધી કાકા આજના સમારંભના અધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈ પૂર્વ આચાર્ય શ્રી જેવી શાહ સાહેબ અન્ય યુવાન ટ્રસ્ટીઓ એસપી અશ્વિનભાઈ અનુજભાઈ ભાનુભાઈ ગૌરાંગભાઈ આચાર્ય શ્રી ચાવડાજી અન્ય ટ્રસ્ટીશ્રીઓ યુનિવર્સિટીના પદાધિકારીઓ આમંત્રિતો અધ્યાપકો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ સંસ્થા 20 વર્ષ પૂરા કરી અને દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવે છે એ આપણે સૌને માટે આનંદનો વિષય છે મિત્રો બે દાયકાની આ યાત્રા અને એમાં આ સંસ્થાને મદદ કરનાર તમામ મિત્રોને યાદ કરી અને સન્માનવાનો જે રૂડો અવસર આ સંસ્થાએ યોજ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે ભાઈ શ્રી ચાવડા સાથે વાત હમણાં જ થઈ સાહેબ અમારા 2 દિવસના આખા કાર્યક્રમમાં અમે એવા લોકોને ઇન્વોલ્વ કર્યા છે કે જેમણે આ સંસ્થા માટે કંઈક પદાર્પણ કર્યું છે અને એ રીતે અમારો આ એક નમ્ર પ્રયાસ છે કે અમે એમને યાદ કરીએ અને કંઈક ઋણ ચૂકવીએ અને એ રીતે આ આખો કાર્યક્રમ 2 દિવસ માટે જે યોજાયો છે એ ખરેખર આનંદનો વિષય છે મિત્રો કોમર્સનો એક વિદ્યાર્થી છું એટલે કોઈ પણ વ્યવસ્થા તંત્ર અથવા કોઈ પણ સંસ્થાનો એનો લાઈફ સાયકલ આપણે જોઈએ તો એમાં શરૂઆતના સ્ટેજમાં કોઈ પણ સંસ્થા એન્ટરપ્રિન્યોરિયલ મોડમાં હોય છે જે કોઈ સંસ્થા શરૂ થાય એની પાછળ ખૂબ જ મર્યાદિત લોકોનું પીછબળ હોય છે પણ એમનામાં એક જબરજસ્ત તાકાત હોય છે કે મારે કંઈક કરવું છે આ એન્ટરપ્રિન્યોરિયલ ઝીલ જો ન હોય તો કોઈ સંસ્થા શરૂ ન થઈ શકે એ પછી છાંયડો હોય કે પછી આ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હોય આ એન્ટરપ્રિન્યોરિયલ ઝીલ એ શરૂઆતના સ્ટેજમાં ખૂબ અગત્યની હોય છે અને આ ઝીલને આધારે સંસ્થાઓ જન્મ લેતી હોય છે કરે અને એન્ટરપ્રિન્યોરશિપ ઝીલ હોય એ સમજી શકાય કારણ કે એમાં હિડન એજન્ડા એ હોય છે કે મારે કંઈક કમાવવું છે જ્યારે સેવાની કોઈ સંસ્થા શરૂ કરવાની હોય અને એમાં જે એન્ટરપ્રિન્યોરિયલ ઝીલ હોય એ પેલી એન્ટરપ્રિન્યોરિયલ ઝીલ કરતા એની ગુણવત્તા એ જુદા જ પ્રકારની હોય છે કંઈક કરી છૂટવાની ભાવના હોય છે કંઈક પદાર્પણ કરવાની ભાવના હોય છે અને આવી સેવાનો જ્યાં સંસ્કાર પડેલો હોય એવી સંસ્થાઓ હંમેશા ખૂબ ઝડપથી પ્રગતિને પંથે પહોંચતી હોય છે આપ સૌએ કોમર્સના ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા છે હેનરી મિન્સબર્ગનું નામ સાંભળ્યું હશે અને એ જ રીતે પ્રોફેસર પ્રદીપ એસ ખાંડવાલા પીએમ ખાંડવાલાનું નામ સાંભળ્યું હશે આ બે વ્યક્તિઓએ એન્ટરપ્રિન્યોરિયલ સંસ્થાની હિસ્ટ્રી વિશે ખૂબ મોટા પ્રમાણમાં રિસર્ચ કર્યું છે હેનરી મિન્સબર્ગે યુએસએ અને બીજા દેશોમાં આ રિસર્ચ કર્યું છે જ્યારે પ્રોફેસર પીએમ ખાંડવાલાએ ભારતની સંસ્થાઓનો અભ્યાસ કર્યો છે આ બંને અભ્યાસોનું એક જ તારણ આવ્યું છે કે કોઈ પણ સંસ્થા શરૂઆતમાં એન્ટરપ્રિન્યોરિયલ મોડમાં હોય છે પછીના તબક્કામાં આ સંસ્થાઓ મિકેનિકલ બની જતી હોય છે અને આ સંસ્થાઓ જ્યારે મિકેનિકલ બને ત્યારે ખૂબ ટૂંકા ગાળા માટે એનો ગ્રોથ ઊંચાઈ પર જતો હોય છે પણ ત્રીજા સ્ટેજમાં આ મિકેનિકલ ગ્રોથ જે છે એ જો પ્રોફેશનલ ગ્રોથમાં પરિવર્તિત ન થાય તો આવી સંસ્થાઓ સસ્ટેનેબલ રહેતી નથી
એટલે બે ત્રણ દાયકા કે ચાર દાયકાની જર્ની પછી એનો ગ્રાફ સ્વાભાવિક રીતે નીચેની ડાઉનટર્ન થતો હોય છે. અને એના માટે પ્રોફેશનલ અપ્રોચ જો સંસ્થાઓ ન અપનાવે તો શરૂઆતમાં જે પહેલી પેઢી છે એન્ટરપ્રિન્યોરિયલ ઝીલવાળી એ પેઢી સમયની સાથે નિવૃત્ત થાય, બીજા મેનેજર્સ આવે. જેમ આપણે આજે જોઈએ છીએ આ સ્ટેજ પર ત્રણ પેઢી બેઠેલી છે, કાર્તિક કાકા છે, જેબી શાહ છે, શાહ સાહેબ છે અને ચાવડાજી છે, એટલે ત્રણ પેઢી આજે આપણી સામે છે. એટલે આ જે ટ્રાન્સફોર્મેશનનો જે સ્ટેજ છે એ સ્ટેજમાં એ તબક્કામાં જો પ્રોફેશનાલિઝમ ન આવે તો સંસ્થાઓનો ગ્રાફ ધીમે ધીમે એ નીચો જતો જાય છે. અને આપણે શું જાણીએ છીએ કે શિક્ષણનું ક્ષેત્ર એ પણ હવે હરીફાઈના ક્ષેત્રમાં આવી ગયું છે. જો તમે પ્રોફેશનલ અપ્રોચ ન દાખવો જે હેતુ માટે સંસ્થાઓ સ્થપાઈ છે, કારણ કે ઉચ્ચ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ યુવાન મિત્રોને એમ્પાવર કરવાનો છે, એમની કેપેસિટી બિલ્ડ કરવાની છે, અને આ કેપેસિટી બિલ્ડિંગમાં જો યોગ્ય રોલ સંસ્થાઓ ન ભજવે તો આવી સંસ્થાઓ સમયની સાથે ધીરે ધીરે, સંસ્થાઓ તો ચાલે છે કારણ કે વિદ્યાર્થીઓ આવશે અને ભણવાનું ચાલુ રહેવાનું છે, અધ્યાપકો રિટાયર થશે બીજા આવશે, પણ એનો જે પ્રાણ છે એ પ્રાણ ધીરે ધીરે એ ઓછો થતો જાય, એનો જે દીપક છે એ દીપક ધીમે ધીમે ઓછો થતો જાય અને આ રીતે સંસ્થાઓ નીચે તરફ જતી હોય છે, જ્યાં આ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થામાં જોવા મળતું હોય. એટલે એ રીતે એક રોલ મોડલ આ સંસ્થાએ ઊભું કર્યું છે. અને આ આખી જર્ની, આ આખી મુસાફરીમાં તમામ સ્ટેક હોલ્ડર્સ, એ પછી ટ્રસ્ટીશ્રી હોય, આચાર્યશ્રી હોય, અધ્યાપક હોય, નોન ટીચિંગ સ્ટાફ હોય કે ક્લાસ ફોરના સેવક મિત્રો હોય, આ બધા જ સ્ટેક હોલ્ડર્સ જે હાર્મનીથી જે સંવાદિતાથી કામ કરી રહ્યા છે, એનાથી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ સંસ્થાનું ભાવિ ખૂબ ઉજ્જવળ છે. સૌને મળવાનું થયું એ માટે ચાવડાજીનો મંગત કે ઋણી છું. બોલા, આ સંસ્થા ખૂબ ઊંચાઈઓ સર કરે અને સુરતમાં અમરોલી કોલેજ એટલે બેસ્ટ કોલેજ એ દિશામાં એક ફ્લેગશિપ ઇન્સ્ટિટ્યૂટ સુરતની ઓળખાણ આ સંસ્થાથી થાય એવા કાર્યો આ સંસ્થાના પદાધિકારીઓ દ્વારા થતા રહે તેવી શુભ ભાવના વ્યક્ત કરીએ. મારી વાણી લેવા માંગુ છું. ખાસ કરીને વર્ષ 6 શબ્દ એવો સૂચિત છે કે જેની છાયામાં પશુ પક્ષી માનવી એક વિશ્વાસ સાથે આરામ કરી શકે. મોરબી શ્રી કાંતિ કાકા કે જેઓ 35 વર્ષ પહેલા માત્ર 15,000 ઊંધી થઈ એ પણ ઉધાર ઉઠીને લાવીને આ બે ખેતર કરી દીધા અને જુલાઈ 1991 આ કોલેજ શરૂ કરી ત્યારે મને ખૂબ જ વિશ્વાસ સાથે સ્વીકારશો કે સાહેબ આ કોલેજને પ્રસ્થાપિત કરવાની જવાબદારી તમને સોંપું છું. આગળ વધાર ત્યારબાદ સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ, અનુપભાઈ, ભનુભાઈ સાથેનો પરિચય થતા પહેલા પ્રોફેસર વિધુરાબેન શાહ સાથે કેપી કોમર્સ કોલેજમાં મારો પરિચય. વિધુરાબેનનો વિદ્યાર્થી મોનેટરી થિયરી ના પાઠ એમની પાસેથી ભણ્યો. વિધુરાબેન બોમ્બે યુનિવર્સિટીમાંથી એમએ ડિસ્ટિંક્શન સાથે ડિગ્રી મેળવીને આવ્યા હતા. મને લાગે છે કે નાણાકીય બાબતોનું સંચાલન કેવી રીતે કરવું, ભારત સરકાર જેવું બજેટ આમદની અઠાની ખર્ચા રૂપિયા નતીજા ઠંઠન રોકાણ. કસોટિયા સાહેબ પણ મારી સાથે ક્લાસમાં બેસતા અને અમે મોનિટરીના પાઠ શીખ્યા, એટલે કે વગર પૈસે પણ સંસ્થા કેમ ચલાવે તે પહેલાં વિધુરાબેને શીખ્યું અને પછી કાંતિકા કરી શકે.
फिल्म दो आंखें बारह वी शांताराम दिग्दर्शित ए मालिक तेरे बंदे हम, नेकी पर चले और बदी से टले हम, कितनी सरस बातों। अने ते वखते जे मजा होती, ओछा पगार में 500 रुपया नो पगार फुल टाइम लेक्चरर नो, तेमा 225 भाड़ू जाए वगैरह, 15 वर्ष भाड़ाना मकान में काढ़ा, तो ते वखते दसनामा पिक्चर जोवानुं, મહિનામાં 4 જ જોઈ નાખીએ શોખ કરો। તો ત્યારબાદ હું એક પુસ્તક લખતો હતો, બીએસઆ પ્રકાશનમાંથી, પ્રિન્સિપાલ ટીજી રાણા સાથે, અને મારે અમારે લખવાનું હતું એમકોમ પાર્ટ 2 માટે વ્યૂહાત્મક સંચાલન સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ। ત્યાં મને એક રેફરન્સ બુક મળી આવી જે ડૉક્ટર બી એ પરીક્ષાએ લખી હતી। ઘણું પાછું માર્ગદર્શન અને શૈલી એમાંથી મળ્યા। અમે અપણમાને પેટે જન્મીને શહેરમાં આવ્યો હતો સુરતમાં, તો એક શાયરે સરસ કહ્યું છે, પથ્થર કો મોલ દેને કા કામ, પથ્થર કો મોલ દેને કા કામ ઇસ શહેર મેં હોતા હૈ ઓર ઇસ શહેર કે સ્પર્શને મેરે જૈસે પથ્થર કો મૂળ દે દિયા। અને એ મૂળ આપવાનું કામ કાંતિકાકાએ કર્યું, મારા સમગ્ર સ્ટાફે કર્યું, વિદ્યાર્થી ઘણે કર્યું। ચાવડા સાહેબ કે હું અમરોલી કોલેજની ઓળખ નથી, પણ આ 20 વર્ષમાં વિદ્યાર્થીઓ જે સમગ્ર ગુજરાતમાં ફેલાયા, દેશ વિદેશમાં પણ ગયા છે, એમણે અમરોલી કોલેજને ઓળખ આપી છે, એ અમારા વિદ્યાર્થીઓથી અમે ઓળખાઈએ છીએ। નિર્મળ અમે બરાબર પચાવી દીધી મુનશી પ્રેમચંદજીનો ઉપન્યાસ, એમાં એમણે લખ્યું છે, મેરે પેરો મિશ્રિત ધાતુ કે નહીં અસ્ત્ર ધાતુ કે બેડિયા ડાલી ગઈ થી ઓર મેં ચડના ચાહતા હતા પહાડ પર। છેવટે જિંદગી એ મળવી એ નસીબની વાત છે, મૃત્યુ મળવું એ સમયની વાત છે, પણ મૃત્યુ પછી લોકો હૃદયમાં રહેવું એ જીવનભર આચરેલી સદ્ભાવનાનું વાત છે। બસ એટલી સમજ પરવર વિદગાર દે, સુખ જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે। પતન યુવક મહોત્સવ અહીં યોજાયા અને 25મો યુવક મહોત્સવ 1997-98 ત્યારે હું ડીન હતો, 97 થી 2003 બે ટર્મ 6 વર્ષ। માનનીય બી એ પ્રજાપતિ સાહેબ, આજના અતિથિ વિશેષ જે બી શાહ સાહેબ, અમારા ટ્રસ્ટી મંડળના સભ્યો અશ્વિનભાઈ, ભાનુકુમાર, અનુજભાઈ, ગૌરાંગભાઈ તથા પ્રિન્સિપલ શ્રી ચાવડા સાહેબ, મંચની સામે બાજુ બેઠેલા મહેમાનો, અધ્યાપક બહેનો ભાઈઓ તથા આમંત્રિત ભાઈઓ અને બહેનો, મિત્રો, આ ટ્રસ્ટ આ કોલેજનું 2 દાયકા પૂરી કરીને 3જા દાયકામાં પ્રવેશી રહ્યું છે, અને જે પ્રગતિ કરી છે આ કોલેજે સૌ પ્રથમ, તેના માટે હું આપણા કાંતિકાકા, અધ્યાપકગણ તથા સૌ શિક્ષકો શિક્ષિકાઓ તમામને હું મારા હૃદયથી અભિનંદન પાઠવું છું કે શરૂઆતથી જે કામ કર્યું અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું અને તેમના ચાવડા સાહેબ આવ્યા અને તેમણે તે જ ગતિએ આ સંસ્થાનો વિકાસ કર્યો। 330ની વિદ્યાર્થી સંખ્યા આજે 3600 સુધી પહોંચી ગઈ, અને કાંતિકાકા કહે છે તે પ્રમાણે જીવનજ્યોત ટ્રસ્ટની તમામ શાળાઓ કોલેજો ગણીએ તો 18,000 સ્ટુડન્ટ્સ આ સંકુલની અંદર અભ્યાસ કરી રહી છે। એના જેવો કોઈ મોટો આપણે આ ચમત્કાર જ કહી શકાય કે 2 દાયકાની અંદર આ પ્રગતિ હાંસલ કરી શક્યા છે। મિત્રો, આમ તો શિક્ષણની બાબતમાં કહું તો દુઃખદ વસ્તુ છે કે આ દેશની અંદર
કેટલાય બાળકો એવા છે કે જે શિક્ષકથી વંચિત છે. વિવેકાનંદે કીધું છે કે જ્યારે આ દેશના તમામે તમામ બાળકોને શિક્ષણ પ્રાપ્ત થશે ત્યારે જ આ દેશનો આપણે સાચો વિકાસ કરી શકીશું, પણ કમનસીબે એ હજુ આપણે કરી શક્યા નથી. પરંતુ કાંતિકાકાએ આ અમરોલી જેવા ગામની અંદર જે શરૂઆત કરી, તેમની વિચારસરણી કે નાનામાં નાના માણસને કેવી રીતે મદદરૂપ થવું, એને કેવી રીતે અભ્યાસમાં જોતરવો, અને આમ તો જોઈએ તો જીવનની અંદર પાંચ બેઝિક નેસેસિટી કહીએ આપણે, રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, કાંતિકાકાએ શિક્ષણની બાબતની અંદર ખૂબ મોટી પ્રગતિ કરી અને હવે હોસ્પિટલ ચાલુ કરી રહ્યા છે. ટૂંક સમયની અંદર એ હોસ્પિટલ ચાલુ થનાર છે અને તેમાં પણ એમના વિચારો કેવા સુંદર છે કે આ મારું અમરોલી એકદમ મધ્યમવર્ગીય છે, લોકો ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને એક વિચારા ક્યાં જાય, કેવી રીતે પૈસા ખર્ચી શકે, તો એ તમામને આપણે ઓછામાં ઓછા દરથી આ બધી સવલતો આપી શકીએ એટલા માટે આપણે હોસ્પિટલ પણ ચાલુ કરવી છે. અને હું તો પરિવારનો સભ્ય છું, ટ્રસ્ટી છું, એટલે એવી મહેમાનગીરી પણ હોવી નહીં જોઈએ, કારણ કે પરિવારના સભ્ય બન્યા પછી પરિવારના કોઈપણ સભ્યે મહેમાનગીરી માણવી નહીં જોઈએ. પણ છતાં પણ મને જે બોલાવ્યો અને મારું સન્માન કર્યું તે માટે હું સૌનો આભારી છું અને ભવિષ્યમાં પણ અહીંયા જોડાવાનો જ છું, જોડાયેલો છું, કામ કરવાનો છું, અને આપણે જે વિકાસ કરી રહ્યા છે તે વિકાસને હજુ પણ વધુ સારી રીતે આપણે વિકાસ કરશું. આ ગામના દરેકે દરેક માણસને દરેકે દરેક સુવિધા ઉપલબ્ધ થાય તેવી આપણે હંમેશા કોશિશ કરશું. થેન્ક યુ વેરી મચ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. તો પ્રજાપતિ સાહેબ સન્માન કરી રહ્યા છે. ડોક્ટર રુજુતાબેન સોનલબેન વૈદ્યા હાજર છે, ગડગડાટથી વધાવી રહીએ. ભરતભાઈ ડી પટેલ ગાંધીનગર મુકામે હોય, પ્રાધ્યાપિકા સોનલબેન વૈદ્યને વિનંતી. સીબી સર અહીંયા ગડગડાટથી આપણા જ મિત્રોને વધાવતા રહીશું, એ આપણું જ સન્માન છે. ડોક્ટર સેજલબેન એન્ડ નાયક, મિસ વિનિતા, મિસ નિહારિકાબેન એસ ત્રિવેદી, મિસ ઝંઘનાબેન એલ પરમાર, આભાર સર સાહેબ, અને ઉચિત ગણાશે કાકાજીનો ખૂબ ખૂબ આભાર. અશ્વિનભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં જોડાયા છે, પણ એમની સેવાને અમે યાદ કરીએ છીએ.
સાહેબનું સન્માન કરશે ભાનુભાઈ શાહ. ત્યાર પછી અનુરાધા શ્રી વખારિયા મેડમ, જેઓ આભાર માનતી એમનું સન્માન કરવા માટે હું અનુજભાઈને વિનંતી કરીશ. છેલ્લા ચાર સેશનમાં અમને પ્રાર્થના સ્ટેજ ઉપર ઉપસ્થિત થવા વિનંતી. પીલાડ કાજલ આર બલર, કાજલ એમ પટેલ નો સન્માન કરશે અનુજભાઈ. મોહિત એ મિસ્ટર વિનેશ કે પટેલ, હંસા ચૌહાણ, અશ્વિનભાઈ કરી રહ્યા છે. જ્યોતિ ટેલર, પ્લીઝ જ્યોતિકા ટેલર. ગૌરવભાઈ દેસાઈ એમનો સન્માન કરશે. ત્યાર પછી મનીષ ઠાકોર, મિસ્ટર તેજ, મિસ્ટર કનોય ડાભી, મિસ્ટર ગૌરવભાઈ દેસાઈ. આભાર ગૌરવભાઈ. ખૂબ લાંબા સમયથી અમારી કોલેજમાં પીજી એમકોમમાં સેવા આપી રહ્યા બી રાઠોડ સાહેબનું સ્વાગત કરશે પ્રજા. આભાર કોઓર્ડિનેટર પણ છે અને આ કોલેજના વિદ્યાર્થી છે, ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા સ્વાતિ બી મહેતા, નાયક પ્રિન્સિપલ કોમલ રામાનંદી, મિસ્ટર મેહુલ કે દ, રીટા બી પટેલ, મિસ અવનીતા એચ દીક્ષિત, મિસ કે બી બિંદુ, મિસ અનેલા પિલ્લાઈ, મિસ્ટર વિરલ ઉપાધ્યાય, એસ ગૌતમ, મિસ્ટર વી એસ પાઠક, ડોક્ટર મહેન્દ્ર એચ ત્રિવેદી સાથે શ્રી ઓલપાડ કોલેજમાં સંસ્કૃત વિષયના સિનિયર પ્રાધ્યાપક છે અને આપણે ત્યાં એમએ સંસ્કૃતમાં એમણે પટેલ. આભાર અશ્વિનભાઈ. અને હવે બાજુમાં પીટી સાયન્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ગીતાબેન દેસાઈ જે છે એનો પણ સદેશ સાહેબને વિનંતી કે આપણે જોરદાર તાળી દેતા છીએ કે ગઈકાલે તૈયારી સાથે. એવા જ ડૉક્ટર મુકેશભાઈ મહેરા સાહેબ કે જેઓ પીટી સાયન્સના જ છે અને એને જોરદાર તાળીઓથી બધાવીને આભાર. હવે આપણે આપણા એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ, આભાર ભરતભાઈ, શ્રી રમેશભાઈ કે ગામે, શ્રી કિશોરભાઈ આર સોલંકી, શ્રી મહેશભાઈ નાયક, અને હજી પણ એમની એમના જ્ઞાનનો લાભ આપતા રહ્યા છે અને સતત કોલેજને મદદરૂપ થતા રહ્યા છે એવા પ્રદીપભાઈ જેનો સન્માન થઈ રહ્યું છે. Thank you.
આભાર પ્રજાપતિ ઓનર છે. બીજા અને હવે આભાર ભાનુભાઈ અમારા સેવક ભાઈઓનું સન્માન કરે. ભાઈ એન્ડ પટેલ, રાયસિંહભાઈ એન્ડ પટેલ નું સન્માન કરશે શ્રી શાહ સાહેબ. સતત પાણભાઈ ઉપસ્થિત થયા છે. ગોપાલ ટી ગાવી, ગોપાલભાઈ ગાવી, રાજેશભાઈ રાઠોડ. રાજેશભાઈ રાઠોડ એટલે અમારા બેન્કર. પહેલો સમાચાર પગાર થઈ ગયો સાહેબ એવો તાળીઓનો સર વરસાવી ગયો. અને આપણે એમને ફરીથી વિનંતી કરીએ કે જો મહિનાની વચ્ચે કંઈક સમાચાર મળે કે નહીં એવા અમારા કમળાબેન. ખૂબ ઝડપથી શીખી જાય ઝેરોક્સ કાઢવાની વસુમે ચાહે ના સાંભળવી પડી નથી એવા ધનુબેન નું સન્માન. ગુણવંતભાઈ શ્રી રાઠોડ રાકેશભાઈ, અમૃતભાઈ મિસ્ત્રી, રાકેશભાઈ કામ હોય એટલે ભૂપેન્દ્રભાઈ અડધી રાત્રે હાજર અને ખૂબ જ ચીવટાઈથી અને પ્રશંસનીય કામ કરતા રહેલા છે એવા ભૂપેન્દ્રભાઈ સંકળાયેલા છે. એમણે આ કોલેજની અંદર ત્રણ વખત આપણે યુવક મહોત્સવ કર્યા ત્યારે પણ એ રોયલ હેન્ડીક્રાફ્ટ રાજકોટ ના નિજાનંદ ફોટો સ્ટુડિયો અમરોલી. તાળીઓના ગડગડાથી અમને વધાવી લઈએ કારણ કે તો જ સારો ફોટો આવશે. સમયગાળા દરમિયાન એમણે પહોંચતા કર્યા છે એટલે કે આ સમગ્ર સમારંભનો યશ. DGBCL લિમિટેડ અમરોલી, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અમરોલી, અમરોલી પોલીસ સ્ટેશન, ગણેશપુરા પોલીસ સ્ટેશન, અમરોલી ફાયર બ્રિગેડ, બેંક ઓફ બરોડા અમરોલી. જેમણે નાટકમાં ખૂબ પ્રશંસનીય કામગીરી બજાવી હતી એવા અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મનોજ યાદવનું સન્માન કરશે તથા NCC બેસ્ટ કેડેટનું સન્માન થશે. ઝિંઝાલા જયસુખભાઈ, INSS રાવીલો મગાની સાગર, મકવાના નીતિન, ગાબાની દિવ્યેશ, જંબુછા અજય, અજીત, લાડ ધર્મેશ કુમાર, વસાની મેહુલ કુમાર. ઝડપથી દબી કૌશિક કુમાર, ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. એનો સાહેબ પછી અમને આખી કોલેજની બધી નોટિસ સાહેબ અંગ્રેજીમાં કરી આપ્યા. વિદ્યાર્થી રાવલ મીરા આ વર્ષમાં 2 ડઝન જેટલા તો સિલે અમને મેળવ્યા કે આપણે અમને જોરદાર તાળીઓ જોડાવી લઈએ.
શ્રી વિભાગમાં એ દિવસ સેવા આપે છે. આપણે ભાઈ શ્રી કિરીટનું પણ જોરદારથી સ્વાગત કરી લઈએ. પ્રેમલભાઈ ગાંધાની મી નિરાલી રતિલાલ હેતર કાંજીભાઈ સોમા આ એનસીસી ની બહેનોને આપણે તાળીઓ. શ્રી અમૃતભાઈ ગીતા બિપિનભાઈ અભા ગૌરંગ મોનીસિંહ અમૃતા ચૌહાણ ગોહિલ ધર્મિષ્ઠ આભાર ભાનુભાઈ વાઘ ભારતી કિશાન પ્રીતિ કાલુભાઈ રાઠોડ વૈશાલી રમેશભાઈ મગનભાઈ જોશી શિવાંગી કાકડિયા પાયલ ગોંડલિયા નિમિષા સી વાઘાણી અંકિતા બી વૈશાલી કે ફાલ્ગોની વાઘેલા ફાલ્ગોની બેન બી મકવાણા વૈશાલી કે કોઠડિયા કોલડિયા હિરલ ડી નિકમ પૂજા આ રાવલ વિરલ એમ નંબર તેરી મીના કોઈ વાત પૂજા લાડ ભાવિકા સોનલ એ ભણતા ભણતા પણ આપણી અજોડે સેવા આપે છે રહ્યા છે. શાહ રોશની મોદી વૈશાલી પટેલ ધર્મિષ્ઠા આપણી મહોત્સવ ની અંતિમ બેઠક એટલે સમારંભના અંત તરફની ગતિ આભાર વિધિ એટલે દ્વિદશાબ્દી મહોત્સવનું સમાપન. જીવન જળ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાંતિલાલ જે શાહ સાહેબ, મહેમાન શ્રીઓ માનનીય ડોક્ટર શ્રી બી પ્રજાપતિ સાહેબ તથા એક્સ પ્રિન્સિપલ અમરોલી કોલેજના શ્રી જે બી શાહ સાહેબ. હવે જે બી શાહ સાહેબ એમણે 15 વર્ષ જે અહીંયા અમારી કોલેજમાં પ્રિન્સિપલ મારા પ્રિન્સિપલ તરીકે જે સેવા આપી એમના માટે મને એક ગીતની એક જ લીટી હું કારણ કે એમણે મને કીધું હતું કે દિલથી કામ કરજે હર્ષદ અને હું દિલથી કામ કરું છું. તુમ્હે ઓર ક્યા દૂમે દિલ કે શિવા તુમકો હમારી ઉમર લગ જાય તુમકો હમારી ઉમર લગ જાય. આ ઉપરાંત શ્રી ભરતભાઈ શાહ સાહેબ, શ્રી ભાનુભાઈ શાહ, શ્રી ગૌરંગભાઈ દેસાઈ, અનુજભાઈ શાહ તેમજ મહેમાનોનો આવકાર અને સન્માન વિધિ પૂર્ણ કરવા માટે પ્રિન્સિપલ ડોક્ટર કિશોરસિંહ એમ ચાવડા સાહેબ અને એમના માટે પણ મને એક કડી યાદ આવે છે. ન તેરી ખબર હે ના મેરી ખબર હે તેરે ઇશ્ક કા મુજ પર હુઆ યે અસર હે તેરે ઇશ્ક કા મુજ પર હુઆ યે અસર. ઇશ્ક એમણે મને કીધું પ્રેમથી કામ કરજે હર્ષદ,
મંચસ્થ મહાનુભાવોનો પરિચય આપવા માટે પ્રાધ્યાપિકા સોનલ બેન બેન કુલકર્ણીનો ઉદઘોષણ કરવા માટે પ્રાધ્યાપક ડોક્ટર બલવંતસિંહ એમ ભીમર સાહેબ, પ્રાધ્યાપિકા નેહા ઉપાધ્યાય, પ્રાધ્યાપિકા કૃતિ પટેલ તેમજ મધુર પ્રાર્થના માટે કુમારી રામાનંદી કોમલનો ઋણ ન સ્વીકારો તો હું ન ગુણો કે હોવા અંતે પ્રત્યક્ષ યા પરોક્ષ સદભાવ અને સહકાર આપનારા તથા આપ સૌ આપત જનોના ઋણાનુબંધ કોલેજ પરિવાર અમે હૃદય અકબંધ રાખીએ છીએ. આભાર આભાર આભાર. જય હિન્દ. અને કદાચ આજ કોલેજ એવી હશે કે આ 15 વર્ષના કાર્યકાળ દરમિયાન કટાવાડાથી વાઇસ ચાન્સેલર સુધીની વ્યક્તિને કદી પણ મારે મેમો આપવાની જરૂર ઉપસ્થિત થઈ નથી. ક્યારેક એ લોકોએ મને મેમો આપવાનું મન થયું હશે પણ એ સત્તા એના હાથમાં નહોતી. પણ મને ખૂબ આનંદ છે કે એમની સર્વિસ બુક પર મેં ક્યારેય લાલ પેનનો ઉપયોગ કર્યો નથી. માત્ર એમના પગાર વધે, ઇન્ક્રીમેન્ટ વધે, બોનસ આવે ત્યારે પૂરી સહિતથી નૈનાબેન સહિતની બુક